गुड मॉर्निंग विद्यार्थियों, कॉम्प्यूटर विषय धोरण 10। विद्यार्थियों, आपने धोरण 10 में 1 થી 12 चैप्टर कम्प्लीट कर्या छे। लास्ट आपने 12મો चैप्टर જોયું હતું, સી ભાષા માં ઇનપુટ આઉટપુટ પ્રક્રિયાકો। બરાબર, ઇનપુટ આઉટપુટ પ્રક્રિયાકોને કાર્યરત બનાવવા માટે આપણે સૌપ્રથમ હેડર ફાઇલ hdi.h એડ કરવી પડે છે, અને ત્યારબાદ ઇનપુટ અને આઉટપુટ માટેના અલગ અલગ ફંક્શન્સ એટલે કે વિધેય આપણે વાપરી શકીએ છીએ। फॉर्मेटेड साथ लिया हुआ है तो प्रिंट एफ और स्कैनर वपराय छे, गेट एस और पुट एस वपराय छे, गेट सीएचएआर और पुट सीएचएआर नो उपयोग करी शकाय छे। बराबर, त्यार बाद आपने चैप्टर 12 ना एमसीक्यू सॉल्व कराया था और एक नानकडो रिविजन लीधु हतु। बराबर छे, आजना आ वीडियो में आपने चैप्टर नंबर 13 शुरू करिए छे, जे छे निर्णायक मार्खा। बराबर, निर्णय मार्खू। હવે આપણે કોઈ પણ પ્રોગ્રામિંગ કરતા હોઈએ અથવા કોઈ પણ ગણતરી કરતા હોઈએ તો એમાં કોઈક વખત શરત આવી જાય। બરાબર, ઉદાહરણ તરીકે આપણો રિઝલ્ટની જ વાત કરીએ તો આપણે કોઈ પણ વિષયમાં 35 થી ઉપર માર્ક્સ હશે તો આપણે પાસ કહેવાઈશું, નહીતર ફેલ કહેવાઈશું। બરાબર, તો આવી શરત આવશે કે માર્ક્સ મોર ધેન 35 ધેન પાસ, અધરવાઇઝ ફેલ। તો આવી શરતી વિધાન ઉપર કામ કરવું હોય, નિર્ણાયક વિધાન પર કામ કરવું હોય तो एना माटे सी भाषा में अलग अलग फंक्शन छे, एनी आज आपणे चर्चा करवानी छे। तो आजना आ वीडियो में विद्यार्थियों धोरण 10 कॉम्प्यूटर विषय चैप्टर नंबर 13 निर्णय मार्खा। बराबर, आज पहलो चैप्टर नो पहलो लेसन, पहलो पार्ट छे, एटले के पहलो वीडियो छे, खास ध्यान राखजो। हवे सी भाषा में निर्णय मार्खा एटले शुं, निर्णय मार्खा नी उपयोगिता शुं? तो જ્યારે પણ કોઈ ડિસિઝન મેકિંગ એટલે કે નિર્ણય પર આપણે કામ કરવું હોય ત્યારે આપણી પાસે બે ઓપ્શન આવે છે, એક તો સિલેક્ટિવ સ્ટ્રક્ચર સ્ટેટમેન્ટ અને બીજું આવે છે નિર્ણય લેનાર સ્ટેટમેન્ટ। બરાબર, બે આપણે વિભાગ પડે છે જ્યારે નિર્ણય લેવો હોય ત્યારે, એટલા ભાગ પડે છે બે ભાગ। પહેલો ભાગ કેવો છે? સિલેક્ટિવ स्ट्रक्चर स्टेटमेंट। बराबर, जेने आपणे ब्रांच स्टेटमेंट पण कहीए छे, ब्रांचिस पण कही शकाय। बीजो विभाग आवे छे ब्रांचिस स्टेटमेंट, सिलेक्टिव स्टेटमेंट, बंने एक ज छे। बराबर, ब्रांचिंग स्टेटमेंट। बीजो प्रकार छे डिसीजन मेकिंग स्टेटमेंट। बीजो कयो प्रकार छे? आपणे डिसीजन मेकिंग स्टेटमेंट। હવે આ બંને પ્રકારનો ઉપયોગ શું છે અથવા બંને પ્રકારનો તફાવત શું છે એની આપણે ચર્ચા કરી લઈએ છીએ। ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટને કેટલીક વખત प्रवाह नियंत्रण એટલે કંટ્રોલ સ્ટ્રક્ચર પણ કહેવામાં આવે છે। કયું સ્ટ્રક્ચર? કંટ્રોલ સ્ટ્રક્ચર। હવે જો આપણે આની વધારે ચર્ચા કરી લઈએ, બ્રાન્ચિંગ સ્ટ્રક્ચર, કંટ્રોલ સ્ટ્રક્ચર, જે તમને યાદ હોય। હવે જો ધારો કે હું તમને ઓપ્શન આપી દઉં, सिलेक्ट योर सब्जेक्ट मैथ्स, साइंस, इंग्लिश, कंप्यूटर। बराबर, आ बहु बधा विकल्पो छे, एमांथी तमारे कोई एक ऑप्शन सिलेक्ट करवानो छे। बराबर, तो आने शुं कहेवाय छे? सिलेक्टिव स्ट्रक्चर, ब्रांचिंग स्ट्रक्चर। बीजो उदाहरण आपू तो के रोल नंबर 1 पछी कयो आवशे? 2 पछी कयो आवशे? 3 पछी कयो आवशे? 4 आ रीते आपणे 10 सुधी लखवुं छे। तो आ एक ब्रांच, बीजी, त्रीजी, एटले कंटीन्यूअस आ सिलेक्शन में आया ज करे छे, आ काम कंटीन्यूअस चाल्या ज करे छे। बराबर छे, तो आने शुं कहेवाय छे? सिलेक्शन स्ट्रक्चर, ब्रांचिंग स्ट्रक्चर, सिलेक्टिव अथवा तो ब्रांचिंग। एक पछी एक कंटीन्यूअस काम थया ज करे। बराबर, એને શું કહેવાય છે? બ્રાન્ચિંગ અથવા સિલેક્ટિવ સ્ટ્રક્ચર। તમને ઓપ્શન મળતા હોય ને એમાંથી સિલેક્ટ કરો, અથવા તો પહેલો વિકલ્પ થઈ ગયો પછી બીજો વિકલ્પ કરવાનો છે, પછી ત્રીજો, એટલે 1 2 3 4 5 એ રીતે નંબરિંગ કરવાના જ છે।
તો આ વસ્તુ શું કહેવાય છે બ્રાન્ચિંગ અથવા સિલેક્ટિવ બરાબર બીજું ઉદાહરણ સમજાવી દઉં જે છે કંટ્રોલ સ્ટ્રક્ચર જેને ડિસિઝન મેકિંગ પણ કહેવાય કંટ્રોલ અથવા ડિસિઝન મેકિંગ હવે એમાં તમને કોઈ ઓપ્શન નથી મળતા ધેર ઇઝ નો વિકલ્પ કોઈ વિકલ્પ ત્યાં હોતા નથી તમારે માત્ર શરત જ મૂકી દેવાની હોય છે ડાયરેક્ટ કેવી રીતે તો જો ઉદાહરણ સમજાવી દઉં કે ભાઈ મેથ્સ કમ્પલસરી તમારે શું સિલેક્ટ કરવાનું છે મેથ્સ જ કોઈ ઓપ્શન નથી ગ્રેટર ધેન 35 સીધી મારી શરત થઈ ગઈ અને પછી આગળ ગણતરી થવી જોઈએ પહેલા તો શરત જ ચેક કરવી પડે કે ભાઈ એજ ગ્રેટર ધેન 40 બરોબર છે પહેલા જ શરત આવી જાય પછી આગળ બધી વાત થાય ગણતરી કરવી છે કે નથી કરવી એ તો શરત આધીન ગણતરી જેને શું કહેવાય છે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ જ્યારે સિલેક્ટિવમાં શું હોય છે તમને વિકલ્પો મળે છે કે આના પછી આ થશે આના પછી આ આ તમે આ સિલેક્ટ કરશો તો આ થશે બરાબર ખ્યાલ આવી ગયો તફાવત ફરી જુઓ સી ભાષામાં નિર્ણય માળખાના બે વિભાગ પડે છે જ્યારે કેટલીક વાર નિર્ણય માળખાના વિધાનોને પસંદગી માળખાના વિધાનો તરીકે લેવામાં આવે છે પસંદગી માળખાના એટલે બહુ બધા વિકલ્પો સાથેનું માળખું લેવું હોય તો તેને આપણે સિલેક્ટિવ સ્ટ્રક્ચર સ્ટેટમેન્ટ કહીએ છીએ અથવા બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટ પણ કહીએ છીએ બ્રાન્ચિંગ સ્ટ્રક્ચર પણ કહીએ છીએ કેટલીક વખત નિર્ણય લેનાર વિધાન તરીકે પણ ઓળખવામાં આવે છે જેને ડિસિઝન મેકિંગ પણ કહેવામાં આવે છે અમલીકરણના પ્રવાહને નિયંત્રિત કરતો હોવાથી આને કંટ્રોલ સ્ટ્રક્ચર પણ કહેવામાં આવે છે એટલે સિલેક્ટિવ સ્ટ્રક્ચર કહો બ્રાન્ચિંગ સ્ટ્રક્ચર કહો ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચર કહો અથવા કંટ્રોલ સ્ટ્રક્ચર કહો એ બધું એક જ છે ટૂંકમાં પ્રવાહને શરત આધીન આગળ વધારવા માટે વપરાય છે પ્રવાહને એટલે પ્રોગ્રામિંગ ગણતરીને શરત આધીન આગળ વધારવા માંગે છે ખ્યાલ આવશે આગળ જોઈએ સી ભાષામાં મૂળભૂત રીતે બે પ્રકારના નિર્ણય માળખા છે ઇફ અને સ્વિચ બરાબર સી ભાષામાં નિર્ણય માળખા માટે નિર્ણય માળખા માટે કયા વિધાનો આવે છે પહેલું છે ઇફ વિધાન કયું વિધાન આવશે ઇફ વિધાન અને બીજું છે સ્વિચ વિધાન ઇફ અને સ્વિચ બંને કીવર્ડ છે આ બંને વિધાન નિર્ણય માળખા માટે ડિસિઝન મેકિંગ માટે વપરાય છે ઇફ અને સ્વિચ વિધાનમાં સૂચનાઓના પ્રવાહમાં શરત હોય એ પ્રમાણે આગળ કામ થાય છે ઇફ વિધાનમાં હંમેશા પહેલા શરત ચકાસાશે અને પછી આગળ ગણતરી થશે બરાબર એટલે આને શું કહેવાય ડિસિઝન મેકિંગ જ્યારે એવું જ કામ સ્વિચ વિધાન પણ કરે છે પણ સ્વિચ વિધાનમાં તમને થોડા ઘણા ઓપ્શન પણ મળે છે એટલા માટે એને સિલેક્ટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર પણ કહેવામાં આવે છે ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ બરાબર હવે આપણે આની ડિટેલ્સમાં ચર્ચા કરીએ પહેલા ઇફ વિધાન જોઈએ પછી સ્વિચ વિધાન જોઈશું બરાબર ખ્યાલ આવશે નિર્ણય માળખા માટે બે વિધાન આવે છે એટલે કે બે કીવર્ડ્સ આવે છે એક તો ઇફ અને બીજું સ્વિચ બરાબર હવે એને વિસ્તૃત ચર્ચા આપણે જોઈએ કોઈ પણ પ્રોગ્રામિંગમાં કોઈ પણ પ્રકારની ગણતરીમાં આ સૌથી અગત્યનો ભાગ છે ઇફ વિધાન ખાસ ધ્યાન રાખજો તમારું મુખ્ય પ્રોગ્રામિંગ મુખ્ય શરતો આ ઇફ વિધાનથી શરૂ થાય છે બરાબર સામાન્ય ગણતરીને પ્રોગ્રામ તો તમને ફાવી જ જશે પણ શરત આધીન ગણતરી કરવી અને શરત પ્રમાણે આગળ ગણતરી વધારવી કે ગણતરી અટકાવવી ગણતરીને રિપીટ કરવું બરાબર એ બધું જ તમારું મુખ્ય પ્રોગ્રામિંગ શરૂ થાય છે હવે આપણે પહેલું જ જોઈએ પહેલો ભાગ ઇફ વિધાન પહેલું આપણે શું જોઈએ છે ઇફ વિધાન તો ઇફ વિધાન એક નિર્ણય માટેનું સક્ષમ વિધાન છે જેમાં સૂચનાઓના અમલને નિયંત્રિત કરવા માટે ઉપયોગી છે ઇફ વિધાનમાં પણ સરળ ઇફ ઇફ એલ્સ નેસ્ટેડ ઇફ અને ઇફ એલ્સ લેટરનો પણ ઉપયોગ થાય છે જ્યારે નિર્ણય માળખાનું સરળતા સ્વરૂપ હોય ત્યારે ઇફ વિધાન આવે છે નિર્ણય માળખાનું સરળ સ્વરૂપ કયું આવશે ઇફ વિધાન શું આવશે ઇફ વિધાન હવે એની વાક્ય રચના તમને સમજાવું
પછી આનું ઉદાહરણ આપણે જોઈશું. પહેલા તો શું આવે? ઇફ વિધાન, પછી શું આવશે? શરત. શરત સાચી હોય તો અને શરત ખોટી હોય તો. બરાબર, એટલે કેટલા ભાગ થશે? એક, બે અને ત્રણ. કેટલા ભાગ થયા? ત્રણ. તો ઇફની વાક્ય રચનામાં કેટલા સ્ટેટમેન્ટ આપવા પડે છે અથવા કેટલા પગથિયા આપવા પડે છે? તો કે ત્રણ. પહેલું પગથિયું શું આવે છે? તો કે શરત, કન્ડિશન. બીજું પગથિયું શું હોય છે? કે શરત સાચી હોય તો કયો જવાબ. અને ત્રીજું પગથિયું શું હોય છે? કે શરત ખોટી હોય તો કયો જવાબ. બરાબર, ખ્યાલ આવે છે? બરાબર, તો આમાં માત્ર ને માત્ર તમારે સરળ ઇફ વિધાન હોય તો કેવી રીતે આવશે? તો કે ઇફ મેથ ગ્રેટર દેન 35 તો પ્રિન્ટ એફ પાસ. ખ્યાલ આવી ગયો? બરાબર, હવે તમારે આ શરત થઈ, મારી આ કન્ડિશન થઈ કે ભાઈ મેથ્સમાં 35 થી વધારે હોય તો પાસ. તો આ શરત સાચી હશે તો આ જવાબ આવશે, શરત ખોટી હશે તો ફેલ જવાબ આવશે. ખ્યાલ આવ્યો? બરાબર, હવે તમારે એવું કરવું છે કે ટેસ્ટ એક્સપ્રેશન અને સ્ટેટમેન્ટ બ્લોક. હવે આ ખાસ સમજો, આ તમારે પૂછાય છે એમસીક્યુમાં. બરાબર, એની જે વાક્ય રચના છે એમાં શરત સાચી અને ખોટી એવું લખીએ છે. પ્રોગ્રામિંગ ભાષામાં શરતને શું કહેવામાં આવશે? ટેસ્ટ એક્સપ્રેશન. શું કહેવાશે? ટેસ્ટ એક્સપ્રેશન. છગડીયા કૌંસમાં બ્લોક સ્ટેટમેન્ટ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, બ્લોક સ્ટેટમેન્ટ ની પાછળ મેં સેમી કોલન કર્યું છે. બરાબર, તો આપણે સી ભાષામાં આ રીતે છગડીયા કૌંસ ની અંદર લખવું પડશે પ્રિન્ટ એફ પાસ. આ મારું શું થયું? ટેસ્ટ એક્સપ્રેશન એટલે કન્ડિશન થઈ. એનો જવાબ જે લખાય છે છગડીયા કૌંસ ની અંદર પ્રિન્ટ એફ ની સાથે, એ શું કહેવાશે? બ્લોક સ્ટેટમેન્ટ. બ્લોક સ્ટેટમેન્ટમાં પ્રિન્ટ એફ આવી શકે, સ્કેન એફ આવી શકે, કોઈ ગણતરી પણ આવી શકે. ખ્યાલ આવે છે? બરોબર, ફરી એક વાર જોઈ લો. સરળ ઇફ ની વાક્ય રચનામાં પહેલા ટેસ્ટ એક્સપ્રેશન, છગડીયા કૌંસ ની અંદર બ્લોક સ્ટેટમેન્ટ. બરાબર, સ્ટેટમેન્ટ બ્લોક કહો તો પણ ચાલે. આ સ્ટેટમેન્ટ બ્લોક પછી પાછળ હંમેશા સેમીકોલન આવે છે. ઇફ વિધાનની સાથે ક્યારેય સેમીકોલન આવતું નથી, ખાસ ધ્યાન રાખજો. ઇફ વિધાનની પાછળ ક્યારેય સેમીકોલન આવતું નથી. એક કરતા વધારે ઇફ સ્ટેટમેન્ટ બ્લોક સ્ટેટમેન્ટ આપી શકાય છે. બરાબર, એક કરતા વધારે શરત અને એક કરતા વધારે બ્લોક સ્ટેટમેન્ટ હોઈ શકે છે. એ તમારા પ્રોગ્રામ આધારિત છે કે કેટલી શરતો મૂકવી અને કેટલા એના જવાબો મૂકવા. ખ્યાલ આવશે? બરાબર, ખ્યાલ આવશે દરેકને. જ્યારે સી ભાષામાં શૂન્યેતર અને ખાલી ના હોય તેવી કિંમતો ટ્રુ તરીકે મૂલવે છે અને શૂન્ય કિંમતોને ફોલ્સ કહે છે. એનો મતલબ કે જો શરત સાચી હોય તો ટ્રુ, ધારો કે તમારા માર્ક્સ 50 છે તો આ શરત સાચી પડી ગઈ, તેનો જવાબ શું આવશે? ટ્રુ. ધારો કે તમારા માર્ક્સ 25 છે તો આ શરત શું કહેવાશે? ખોટી. તો એને શું કહેવાશે? ફોલ્સ સ્ટેટમેન્ટ. ખ્યાલ આવશે? ખ્યાલ આવે છે દરેકને. બરોબર, આગળ જોઈએ. હવે ખોટી શરત મારે દર્શાવી છે. બરોબર, તો ઇફની સાથે મારે શું વાપરવું પડશે? એલ્સ. શું વાપરવું પડશે? એલ્સ. હવે એની વાક્ય રચના જોઈ લઈએ. ઇફ સાથે પહેલું એક સરળ ઇફ વાપરી લીધું, હવે શું વાપરે છે? ઇફ એલ્સ. બરાબર, તો ઇફ એલ્સ માં શું થશે? તમારે ખોટી જો શરત સાચી ના હોય તો ખોટી શરત માટેનું પણ સ્ટેટમેન્ટ આપવું પડશે. ધારો કે તમે એવું લખો કે ઇફ મેથ્સ ગ્રેટર દેન 35 તો પાસ. બરાબર, પણ પાસ ના હોય તો શું? તો તમારે ફેલ એવો સ્ટેટમેન્ટ બ્લોકમાં લખવું પડે. બરાબર, આપેલ શરતો સાચી નથી તો છેલ્લે કોઈક તો મેસેજ લખવો પડે ને,
तो ये जो डिफॉल्ट मैसेज छे तमारे सेमा लखवानो होय छे एल्स मां, सेमा लखवानो होय छे एल्स मां। जो एनी वाक्य रचना जोईए, जो पहला इफ, इफ पछी शुं लखवानुं, टेस्ट एक्सप्रेशन एटले शरत, शुं लखवानुं टेस्ट एक्सप्रेशन एटले शरत, पछी स्टेटमेंट ब्लॉक, स्टेटमेंट ब्लॉक पछी सेमीकोलन छगड़ियो कौंस पूरो, बराबर आटलुं थई गयुं। फरी पाछुं शुं लखवानुं छे एल्स, अने एल्स मां कंडीशन नथी आपवानी, पर स्टेटमेंट ब्लॉक तो लखवुं ज पड़शे। हवे आ जे स्टेटमेंट ब्लॉक कयो हशे, फॉल्स वाळो भाग, અને આ કયો ભાગ કહેવાશે ટ્રુ, બરાબર। હવે જો અહીંયા એક્ઝામ્પલ તમને સમજાવું, ઇફ મેથ્સ ગ્રેટર ધેન 35 છગડીયો કૌંસ ઓપન પ્રિન્ટ એફ ડબલ ક્વોટેશન માં હું લખીશ પાસ સેમીકોલન એસ ફરી છગડીયો કૌંસ પ્રિન્ટ એફ શું લખી દઈશ ફેલ સેમીકોલન છગડીયો કૌંસ પૂરો। ખ્યાલ આવ્યો? ઇફ અને ઇફ એલ્સ માં ખ્યાલ આવી ગયો। ઇફ માં માત્ર બ્લોક સ્ટેટમેન્ટ હોય અને એક શરત હોય, જે શરત સાચી ના હોય તો શું જવાબ એ આપણે લખી શકતા નથી, બરાબર। હવે ધારો કે હું એવું કહું કે તમે પાંચ વિષય ચૂઝ કરવા આપો, એમાંથી તમે એક પણ વિષય સિલેક્ટ નથી કરતા તો શું? તો તમને મેસેજ મળવો જોઈએ કે યુ હેવ નોટ સિલેક્ટ એની વન, બરાબર, અથવા તો યુ હેવન્ટ સિલેક્ટ, એવો કોઈ પણ મેસેજ મળવો જોઈએ। તો એ રીતના ડિફોલ્ટ જે મેસેજ કહીએ, એક્સપ્રેશન કહીએ, સ્ટેટમેન્ટ કહીએ, એ શેમાં આવવા જોઈએ? એલ્સમાં। શેમાં આવશે? એલ્સમાં, બરાબર। તો એલ્સમાં શું થશે? પહેલા સ્ટ્રેસ્ડ એક્સપ્રેશન એટલે તમારી કન્ડિશન આવશે ઇફ વિધાન સાથેની, જો સાચો જવાબ હોય તો એ ટ્રુ સ્ટેટમેન્ટમાં લખવાનું, શરત પ્રમાણે કોઈ જ શરત મળતી નથી, મેચ થતી નથી, તો ડિફોલ્ટ જવાબ શું આવશે એને એલ્સમાં લખવાનું। ચાલ આવશે દરેકને? ઉદાહરણ તરીકે ઇફ મેચ ગ્રેટર ધેન 35 તો પાસ, પાસ ના હોય તો શું? તો કે ફેલ, તો લખવું પડશે એલ્સ, એલ્સ છગડીયો કૌંસ ખોલી અને એમાં શું લખવું પડશે? ફેલ। ખ્યાલ આવશે? તો પહેલા આપણે સિમ્પલ ઇફ વિધાન જોયું, બીજું આપણે ઇફ એલ્સ વિધાન જોયું। કયું વિધાન જોયું? ઇફ એલ્સ વિધાન, બરાબર। હવે એને હું સ્ટ્રક્ચરમાં કરું, ફ્લો ચાર્ટમાં દર્શાવું તો કેવી રીતે દર્શાવાશે એ હું તમને સમજાવું। આનો ફ્લો ચાર્ટ કેવી રીતે બનશે? જો ફ્લો ચાર્ટ આ રીતે બનશે, પહેલા એન્ટ્રી, બરોબર। હવે ડાયમંડ શેપ શેના માટે આવે? ચેપ્ટર નંબર 9 યાદ કરાવી દઉં, જ્યારે કન્ડિશન હોય ત્યારે, સ્ટ્રેસ્ડ એક્સપ્રેશન હોય ત્યારે ડાયમંડ શેપ આવે। હવે આમાં ટ્રુ એક્સપ્રેશન હોય, ટ્રુ સ્ટેટમેન્ટ હોય, બરોબર, અને ફોલ્સ પણ હોય શકે। ટ્રુ સ્ટેટમેન્ટમાં કયું આવશે? ઇફ વિધાન, અને ફોલ્સમાં કયું આવશે? એલ્સ। ખ્યાલ આવે છે? એલ્સમાં રહેલી માહિતી સેમાં જશે? ફોલ્સ સ્ટેટમેન્ટમાં, અને ઇફમાં રહેલું એક્સપ્રેશન સેમાં જશે? ટ્રુ સ્ટેટમેન્ટમાં, બરાબર। હવે આ બંનેને મેચ કરી અને પ્રોગ્રામમાં આગળ કોઈ ડિસિઝન આવશે। ખ્યાલ આવે છે? ટ્રુ હોય તો શું જવાબ, ફોલ્સ હોય તો શું જવાબ, બરાબર। એટલે બંનેને મેચ કરીને આગળ કોઈ ડિસિઝન આવશે, જે શું કહેવાશે? એક્ઝિટ। ખ્યાલ આવશે? એટલે પ્રોગ્રામમાં આગળનો ભાગ અથવા પ્રોગ્રામમાંથી બહાર નીકળી જાય। ખ્યાલ આવશે? આ ફ્લો ચાર્ટ થયો। હવે એમાં પણ કેટલીક વખત એવું બની શકે કે શરતની અંદર શરત હોય, એની સાચી ખોટી શરત હોય,
जो उदाहरण तरीके एक उदाहरण आप ले लीए, इफ एज ग्रेटर देन 40, इफ एज ग्रेटर देन 40 बराबर, एज के भी हो 40, एनी अंदर हूँ बीजी शरत मुको, इफ डिपार्टमेंट इज सेल्स, 40 वर्ष थी ऊपर ना होय अने तमारी नौकरी मा डिपार्टमेंट तमारो कयो होय सेल्स नु बराबर, तो एने 5% डिस्काउंट मळशे, एल्स 3%, अने आ बे माथी एक के ना होय तो लास्ट मा एल्स नो डिस्काउंट, ख्याल आवे छे। तो आ रीते शरत नी अंदर शरत होय त्यारे अने एमा पण बहु बधी ट्रू वेल्यू अने फॉल्स वेल्यू चकासवानी होय त्यारे आपणे वापरीए छे इफ एल्स लेटर विधान। કોઈ વિધાન ઇફ એલ્સ લેટર, ઇફ એલ્સ લેટર વિધાન। હવે કેવી રીતે જો એની વાક્ય રચના સમજી લઈએ, ઇફ એલ્સ લેટર માં કેવી રીતે બનશે, તો પહેલા આવશે એન્ટ્રી બરાબર, પહેલા શું આવશે એન્ટ્રી, પછી ટેસ્ટ એક્સપ્રેશન, શું આવશે ટેસ્ટ એક્સપ્રેશન। હવે ટેસ્ટ એક્સપ્રેશનમાં પણ ટ્રુ અને ફોલ્સ વેલ્યુ બનશે બરાબર, ટેસ્ટ એક્સપ્રેશનમાં પણ શું થશે ટ્રુ અને ફોલ્સ વેલ્યુ બનશે, ફ્લો ચાર્ટ અંદર દર્શાવે એટલે તમને વધારે ખ્યાલ આવશે। પહેલા આપણે શું કર્યું, એન્ટ્રી ટેસ્ટ એક્સપ્રેશન, આ બાજુ આવશે ટ્રુ બ્લોક, આ બાજુ આવશે ફોલ્સ બરાબર, ટ્રુ સ્ટેટમેન્ટ અને ફોલ્સ સ્ટેટમેન્ટ। હવે ટ્રુ સ્ટેટમેન્ટમાં પણ અને ફોલ્સ સ્ટેટમેન્ટમાં પણ પાછું બીજી કન્ડિશન આવે કે ભાઈ ફોલ્સ છે તો બીજી કોઈ શરત, ટેસ્ટ એક્સપ્રેશન એમાં ટ્રુ અને એમાં પણ ફોલ્સ, ખ્યાલ આવે છે બરાબર। અને આ બંનેનું છેલ્લે એક એલ્સ એક્સપ્રેશન આ સાચું થઈ ગયું તો બરોબર છે બરાબર, પણ ખોટું હોય તો પાછી બીજી શરત, એ શરત ને પણ પાછું એલ્સ, એટલે આ કોનું એલ્સ થશે, મેઈન મેઈન જે આપણે શરત આપી હતી એનું એલ્સ બરાબર। મેં તમને કીધી રીતે કે ઉંમર 40 થી વધારે હોય અને ડિપાર્ટમેન્ટ સેલ્સ હોય તો બોનસ મળશે, નથી તો બોનસ નહીં મળે, એટલે બે શરત થઈ અને જો શરત સાચી હોય તો આ જવાબ, ખોટી હોય તો કયો જવાબ, ખ્યાલ આવે છે। હવે જો ઉદાહરણ તમને સમજાવ એટલે વધારે ખ્યાલ આવશે, ગૂંચવાડા ભર્યું આમાં કશું જ નથી બરાબર, જો તમને એનું ઉદાહરણ સમજાવું છું। ઇફ માર્ક્સ ગ્રેટર ધેન 95 બરાબર, પહેલી શરત થઈ, if subject is maths બીજી શરત થઈ બરાબર, તો સ્ટેટમેન્ટ બ્લોક કરી આપણે, આ બંને શરત સાચી હોય તો પ્રિન્ટ એફ એન્જિનિયર બરાબર, એન્જિનિયરિંગ માં એડમિશન મળશે। એલ્સ, હવે આ આ અહીંયા જે ઇફ મૂક્યો છે ને મેં અંદરનો એનો એલ્સ છે, એલ્સ પ્રિન્ટ એફ ફાર્મસી, બરાબર, અને આનો એલ્સ અહીંયા પૂરો કર્યો, ખ્યાલ આવે, ઇફ ની અંદર બીજો ઇફ છે પણ એમાં આ જે ઇફ છે તો મેઇન છે, 95 થી વધારે ટકા હોવા જ જોઈએ
અને જો મેથ સબ્જેક્ટ સાથે હશે તો એન્જિનિયરિંગ માં જશે નહીતર ફાર્મસી માં જશે હવે એન્જિનિયરિંગ કે ફાર્મસી માં નહીં જાય તો ફરીથી અહીંયા હું બીજો એક મૂકું છું એસ પ્રિન્ટ એફ સેમ જશે મેડિકલ એટલે ડોક્ટર એટમાં ખ્યાલ આવ્યો બરાબર પહેલી શરત તો આવી જોઈએ કે 95% તો હોવા જ જોઈએ જો મેથ્સ વિષય સાથે હશે તો એન્જિનિયરિંગ બનશે નહીં તો ફાર્મસીમાં જશે હવે મેથ્સ વિષય બી નથી તો એન્જિનિયરિંગ ફાર્મસી નથી તો એ શું કરશે 95% સ્ટુડન્ટ મેડિકલમાં જશે ખ્યાલ આવ્યો તો ઇફની અંદર ઇફ એલો એલ્સ અને એનોએ પાછો એલ્સ તો આ રીતની જ્યારે વાક્ય રચના હોય તેને કહેવાય ઇફ એલ્સ લેડર શું કહેવાશે ઇફ એલ્સ લેડર બરાબર આ રીતે ઘણા બધા ઇફ અને એલ્સ વાપરીને પણ આપણે કામ કરી શકીએ છીએ એલ્સ ઇફ લેડર પણ કહી શકાય ઇફ એલ્સ લેડર પણ કહી શકાય ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ તો અહીંયા આપણે સી ભાષાની અલગ અલગ વાક્ય રચના ભણ્યા જે છે નિર્ણાયક વાક્ય રચના ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચર જેને આપણે કન્ડિશનલ સ્ટ્રક્ચર પણ કહીએ છીએ કંટ્રોલ સ્ટ્રક્ચર પણ કહીએ છીએ જેમાં બે વિધાન આવે છે ઇફ વિધાન અને સ્વિચ વિધાન સામાન્ય રીતે ઇફ વિધાનનો વધારે ઉપયોગ થાય છે ઇફ વિધાનના પણ પ્રકાર છે સરળ ઇફ જેમાં માત્ર ટેસ્ટ એક્સપ્રેશન અને એનો જવાબ પણ ખોટો જવાબ બી દર્શાવો છે કે ભાઈ પાસ નહીં તો ફેલ એવું દર્શાવવું હોય તો ઇફ એલ્સ આવે એક કરતા વધારે ઇફ એલ્સ વાપરીને પણ તમે ગણતરી કરી શકો છો સચોટ રીતે અને એવી જ રીતે એક કરતા વધારે એલ્સિફ વાપરીને પણ સચોટ રીતે ગણતરી કરી શકાય છે બહુ બધી શરતોનો એક જ જવાબ હોય તો તેને નેસ્ટેડ ઇફ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે નેસ્ટેડ ઇફ ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ આજનો વિડિયો અહીંયા સુધી રાખીએ છીએ ચેપ્ટર નંબર 13માં આપણે ઇફ વિધાન સુધીની ચર્ચા કરી છે બરાબર ખ્યાલ આવશે આજનો વિડિયો અહીંયા સુધી રાખીએ છીએ તમે એની ડિટેલ્સ વાંચજો કંટ્રોલ સ્ટ્રક્ચરનો જે ફ્લો ચાર્ટ આપ્યો છે ને એ ખાસ સમજી લેજો